ઉદાહરણ નંબર ચૌદ પોઈન્ટ દસ ચેપ્ટરનું છેલ્લું ઉદાહરણ કે આપેલા ઇનપુટ એ અને બી માટે નેન્ડગેટના આઉટપુટ વાય માટે આકૃતિ દોરો તો મિત્રો અહીંયા તમને એ અને બી આ બે ઇનપુટ આપેલા છે બરાબર પહેલાં આ બંને ઇનપુટ વિશે માહિતી મેળવીએ તો એક ઇનપુટ જે છે આ વન છે બરાબર અને આ ઇનપુટ પણ વન છે અને અહીંયા તમને જે ગેટ કીધેલો છે એ ગેટ છે નેન્ડ ગેટ બરાબર તો હવે આ નેન્ડ ગેટના અનુસંધાનમાં જો આપણે વાત કરીએ તો નેન્ડ ગેટ એટલે એન્ડ ગેટ અને નોટ ગેટનું સંયોજન એટલે પહેલાં તમારે કરવું પડશે એ ડોટ બી એટલે આ એન્ડ ઓપરેશન થયું અને પછી એક તમારે નોટ ઓપરેશન કરવાનું છે અને નોટ ઓપરેશન એટલે એનો બાર તો એ ડોટ બીનો બાર જે છે એ તમારે ઓપરેશનના ભાગ સ્વરૂપે લેવાનો છે બરાબર જો અહીંયા તમને સ્પષ્ટ ન દેખાતું હોય તો ફરીથી અહીંયાથી લખી આપું કે એ ડોટ બી એનો બાર સૌ પ્રથમ એ એટલે વન છે અને બી એટલે વન છે બરાબર તો વન ઇન્ટુ વન એટલે વન તો આ થયું એ ડોટ બી એનો બાર મતલબ કે ઝીરો તો અહીંયા શું આવશે મિત્રો ઝીરો પછી આ ઝીરો અને આ ઝીરો તો ઝીરો ઇન્ટુ ઝીરો એટલે ઝીરો પણ એનો બાર એટલે વન ત્યાર પછી આ ઝીરો અને આ વન તો ઝીરો ઇન્ટુ વન એટલે ઝીરો પણ એનો બાર એટલે વન અહીંયા છે વન અને આ છે ઝીરો વન ઇન્ટુ ઝીરો એટલે ઝીરો એનો બાર એટલે વન ત્યાર પછી વન અને વન વન ઇન્ટુ વન એટલે વન પણ એનો બાર એટલે ઝીરો ત્યાર પછી ઝીરો અને ઝીરો તો ઝીરો ઇન્ટુ ઝીરો એટલે ઝીરો એનો બાર એટલે વન અહીંયા આવશે ઝીરો વન તો ઝીરો ઇન્ટુ વન એટલે ઝીરો એનો બાર એટલે વન તો આપેલા જે ઇનપુટ છે એમાં મેં નેન્ડ ઓપરેશન કરેલું છે પહેલાં એન્ડ કરી અને પછી એને ઇન્વર્સ કરી નાખેલું છે તો આપણો જવાબ આવશે ઝીરો ટ્રિપલ વન ઝીરો ડબલ વન બરાબર તો આપેલા ઇનપુટ છે એના માટે તમે જવાબ જોશો તો આ જવાબ તમારો છે ઝીરો બરાબર પછી આ ટ્રિપલ વન પછી પાછો ઝીરો અને પછી આવશે ડબલ વન તો ઝીરો ટ્રિપલ વન ઝીરો ડબલ વન લખાણ આપણે કેવી રીતે કરી શકીએ કે ભાઈ ગેટ માટે બુલિયન સમીકરણ થાય વાય બરાબર એ ડોટ બી એના બાર પરથી સમય ટી લેસ દેન ટી વન માટે જે છે એ આવશે એ બરાબર વન અને બી બરાબર વન તો વન ઇન્ટુ વન એટલે વન અને એનો બાર ઝીરો જે મેં તમને સમજાવેલું છે તે ત્યાર પછી ટી વનથી ટી માટે એ અને બી બંને ઝીરો ઝીરો છે તો ઝીરો ઇન્ટુ ઝીરો એટલે ઝીરો એનો બાર એટલે વન ત્યાર પછી ટી ટી માટે ઝીરો ઇન વન એટલે ઝીરો ઇન ટુ વન એટલે ઝીરો એનો બાર એટલે વન જો તમારે આ રીતે ન કરવું હોય તો તમે આવી રીતે પણ કરી શકો કે એ પછી આ બી અને આ વાય આવી રીતે એક ટેબલ બનાવી દો અને અહીંયા જે છે એ એક સમયનું ટેબલ બનાવી દો બરાબર તો તમારે દર વખતે આ આથી વાય જે ટેક્સ્ટ બુકમાં આપેલું છે આ પ્રમાણે ન લખવું હોય તો પણ ચાલશે બરાબર એટલે એ તમારું ટેબલ છે ને મિત્રો આવી રીતે બનશે જો સપોઝ તમારે જો ટેબલ બનાવવું હોય તો આવી રીતે બને કે અહીંયા જે છે ને આમ આવી રીતે ટેબલ બને અહીંયા લખવાનું સમય અહીંયા લખવાનું એ બરાબર અહીંયા આવશે બી અહીંયા આવશે વાય આવી રીતે પછી ટી લેસ ધેન ટી વન ટી વનથી ટી ટુ ટી વનથી ટી થ્રી ટી થ્રીથી ટી ફોર અને ટી ફોરથી ટી ફાઈવ આ બધી જગ્યાએ માટે કદાચ ન લખો તો પણ ચાલે હવે એની કોલમ છે એટલે અહીંયા માત્ર જે છે એ બધેથી કાઢી નાખો બરાબર વન ઝીરો ઝીરો વન વન અહીંયા બધે બી પણ લખવાની તમારે જરૂર નથી વન ઝીરો વન ઝીરો વન સમજાય અને અહીંયા બધે આથી વાય પણ લખવાની જરૂર નથી તો લખાણ તમારું જે છે એ ઓછું થઈ જાય એટલે કદાચ તમે આવી રીતે જે છે એ મેં કીધું એમ કે સમય એ પછી બી અને વાય બરાબર આવી રીતે તમે એક કોષ્ટક બનાવી અને જો સાદુરૂપ આપશો તો પણ ચાલશે બધું એકનું એક જ છે જસ્ટ તમારે સમજવાનું એ છે કે અહીંયા નેન્ડ ઓપરેટર કીધો છે તો નેન્ડ એટલે એ ડોટ બી અને એનો બાર થશે હવે તમે આ જ દાખલા માટે હોમવર્કમાં અત્યારે આ જ દાખલા માટે હોમવર્કમાં નોર ઓપરેશન કરો અને જુઓ કે જવાબ શું આવે છે ઓકે જાતે કરજો બરાબર જો ન થાય તો વિડીયોમાં આગળ જોજો કે નોર માટે જે બુલિયન સમીકરણ છે એ શું થાય જો તમને આવડતું હોય તો વિડીયો એનાથી પોઝ કરી અને જાતે પ્રયત્ન કરજો ન આવડતું હોય તો જ જોજો કે નોર જે છે એમાં પહેલાં આવશે ઓર એટલે એ પ્લસ બી અને પછી આ એન છે એટલે એનો બાર તો પછી જે છે ને ફ્રેન્ડ્સ આમાં એવું થઈ જશે કે બાજુમાં હું સપોઝ જવાબ લખતો જાઉં ઓકે તો તમને ખ્યાલ આવે કે આમાં કઈ રીતે નોરનો જવાબ આવે તો પહેલાં માટે જે છે એ વન પ્લસ વન એટલે વન એનો બાર એટલે ઝીરો બીજા માટે ઝીરો પ્લસ ઝીરો એટલે ઝીરો એનો બાર એટલે વન ત્રીજા માટે ઝીરો પ્લસ વન એટલે વન એનો બાર ઝીરો ચોથા માટે વન પ્લસ ઝીરો એટલે વન એનો બાર ઝીરો પાંચમું વન પ્લસ વન એટલે વન એનો બાર ઝીરો છઠ્ઠું ઝીરો પ્લસ ઝીરો એટલે ઝીરો એનો બાર વન અને સાતમું વન પ્લસ વન એટલે વન અને એનો બાર એટલે ઝીરો તો જવાબ આવો આવશે કે ઝીરો વન ટ્રિપલ ઝીરો વન ઝીરો બરાબર આ જવાબ કોના માટે આવશે એન કદાચ આ જ દાખલો એક્ઝામમાં તમને ટ્વિસ્ટ કરી અને નોર માટે પૂછી લે તો તમારે આ રીતે ઓપરેશન કરવાના ઇન શોર્ટ આ કોઈ પણ દાખલાઓ કરવા માટે મેં તમને પહેલાં જ કીધું હતું કે તમને ખબર હોવી જોઈએ કે ઓર એટલે એ પ્લસ બી છે એન્ડ એટલે એ ઇન્ટુ બી છે નોર એટલે એ પ્લસ બીનો બાર છે અને નેન્ડ એટલે એ ડોટ બીનો બાર છે જ્યારે તમારે કોઈ પણ વાય વન ઇનપુટ છે એનો બાર તમે કરશો એટલે તમને નોટ ગેટ મળશે તો આ પાંચ ગેટ અને પાંચ સમીકરણ એટલે દાખલો તમને આવડશે